સ્ટાર્ટ નિશાન ઉત્તર પ્રદેશને ચિતમાં રાખીને પ્રજાને ચકડોળે ચડાવવાની નિષ્ણાત ભારતીય જનતા પાર્ટીએ હિન્દુ હિન્દુમતો લૂંટી લેવા માટે મુસ્લિમોને હિંસક બતાવવાના હજાર ઉપાયોની શોધખોળ ચાલુ રાખી છે ભાજપના સંસદ સભ્ય હુકમસિંહ કે જેઓ ઈસવીસન બે હજાર તેરના મુઝફ્ફરનગર રમખાણોના એક આરોપી પણ છે અને ઈસવીસન ઓગણીસો પાસઠના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે કાશ્મીરમાં પૂંચ અને રાજૌરીમાં ભારતીય લશ્કરમાં કેપ્ટન તરીકે યુદ્ધ લડી ચૂકેલા આ હુકમસિંહ આમ તો જૂના કોંગ્રેસી કલાકાર પણ છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેમને ભાજપના ખેલાડી થવાનું ફાવી ગયું છે એકાએક જ પોતાનું કદ વધારવા માટે તેમણે પોતાના જ કેરાના સંસદીય મતવિસ્તારમાંથી મુસ્લિમોના તથા કથિત ત્રાસથી નાસી છૂટેલા હિન્દુઓને એક ચાલાકીપૂર્વકની યાદી જાહેર કરીને આખા ઉત્તર પ્રદેશના કોમી એખલાસના જળ રાતોરાત ડહોળિયા છે વાસ્તવમાં આ કેરાના ભારતીય શાસ્ત્રીય સંગીતના કિરાના ઘરાનાનું મુખ્ય મથક છે કિરાના ઘરાનાની શાસ્ત્રીય ગાયકી ભારત અને પાકિસ્તાન બંનેમાં આજે પણ બહુ વિખ્યાત છે હિન્દુસ્તાની સંગીતમાં કિરાના એક ઘરાના ગણાય છે કિરાનાની ખયાલ ગાયકી પર ચાહકો આફરીન છે કિરાનાની સરગમ તાન સાંભળવાના શોખીનો અમદાવાદ અને વડોદરામાં અખંડ રાત્રિઓ સુધી સપ્તક જેવા કાર્યક્રમોમાં જાગરણ કરે છે અબ્દુલ કરીન ખાન સાહેબ અને અબ્દુલ વાહિબ ખાન સાહેબે કિરાના ઘરાનામાં જે વિલંબિત તાલના પ્રયોગો કર્યા તેને ખ્યાલ ગાયકીને નવજીવન આપેલું છે કિરાના ઘરાનાના આ ઘર કેરાનામાં સારેગમનો સા ન જાણતા ભાજપે એકાએક પોતાના નિજી સ્વાર્થ માટે ઘોંઘાટ શરૂ કરેલી છે કેરાના પ્રકરણ વાસ્તવમાં સંગીત મઢેલી હવેલીઓથી શોભતા નગરમાં ભાજપે ચાંપેલી કોમી તંગદિલીની ચિનગારી છે અત્યારે તો એના પર રાખ બાજી ગઈ છે પરંતુ ભાજપના સૂત્રધારો ગમે ત્યારે અહીં ફૂંક મારવા તૈયાર છે સતત ફરતું ફરતું બોલવા ટેવાયેલા હુકમસિંહને અમિત શાહના ખાસ માણસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ હુકમસિંહે શરૂઆતમાં એમ કહ્યું કે આટલા બધા લોકો મુસ્લિમોના ત્રાસથી કેરાના છોડી ગયા છે પછી ફરી ગયા કે ના બધા જ હિન્દુઓ એ કારણે નથી ગયા કેટલાકને પોતાના આગવા વિકાસલક્ષી કારણો પણ છે સ્થાનિક વિરોધ પક્ષોએ વળી એક એવી મોટી યાદી તૈયાર કરી કે જે કેરાના છોડી ગયેલા મુસ્લિમોની હતી કેરાના આમ તો હિન્દુઓ અને મુસ્લિમોના કોમી એકલાસનું સદીઓ પુરાણું નગર છે અહીં જે મસ્જિદો આવેલી છે તે મસ્જિદોની જગ્યામાં બહારના ભાગમાં જે દુકાનો પાડવામાં આવી છે તે વર્ષોથી મોટા ભાગે હિન્દુઓની છે સૌથી નવાઈની વાત એ છે કે જે સમયે હુકમસિંહને પહેલી યાદી પ્રગટ કરી તે સમયે આખા કેરાનામાં ઉત્સવનો માહોલ હતો કોઈને ખબર પણ ન હતી કે તેઓના નામે એક નવો દસ્તાવેજ તૈયાર થઈ રહ્યો છે સ્ટોપ